હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટુડિયો એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ ત્રણ વિષય ગુજરાત ગણિત, તેની સામયિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર 2020નું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ. આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચેના પ્રશ્નના સાચા જવાબ પર ગોળની નિશાની કરો. માર્ક 5. 1. નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? અ ડોલ, બ ડસ્ટર, ક ખુરશી, ડ ચોપડી. તો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ખુરશી. ત્યાર પછી બ, નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? અ 1 કિલોગ્રામ રૂ એટલે કે કપાસ, બ 1 કિલોગ્રામ મગફળી, ક 1 કિલોગ્રામ ઘઉં, ડ ઉપરનામાંથી એક પણ નહીં. તો જવાબ આવશે અ 1 કિલોગ્રામ રૂ એટલે કે કપાસ. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર, 2 કિલોગ્રામ ખાંડ આપવા ક્યાં વજનયાનો ઉપયોગ થશે? અ 10 કેજી, બ 2 કેજી, ક 500 ગ્રામ, ડ 5 કેજી. તો જવાબ આવશે બ 2 કેજી. 4. ધોરણ 3માં ભણતી પૃથ્વીનું વજન અંદાજે કેટલું હશે? એટલે આમાં શું કરવાનું છે? તો કે આપણે અંદાજ કાઢવાનો છે. અ 30 કિગ્રા, બ 3 કિગ્રા, ક 30 ગ્રામ, ડ 3000 ગ્રામ. તો જવાબ આવશે અ 30 કિગ્રા. 5. નીચેનામાંથી 1/2 કિલોગ્રામ કરતાં ઓછું વજનવાળી વસ્તુ કઈ છે? તો જવાબ આવશે અ, કારણ કે પેન્સિલ છે એ 1/2 કિલોગ્રામ કરતાં પણ ઓછી હોય છે, તે ગ્રામમાં આવે છે. બ શું છે? તો કે ટેબલ છે, તે ન આવે. ક શું છે? તો કે 1 કેજી છે. ડ શું છે? ખાટલો છે. તો શું આવશે? તો કે અ પેન્સિલ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેના માર્ક છે 5. તો અહીંયા વસ્તુ અને વજન આપેલા છે, તો આપણે પ્રશ્નથી શરૂ કરીએ. પ્રશ્ન 1 એટલે કે 11, ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું થશે? તો ઘઉંની સામે કેટલું વજન છે? તો કે 5 કિગ્રા. ઘઉંની ઉપર ઘઉંનું વજન કેટલું છે? તો કે 5 કિગ્રા આપણે જોઈએ. અહીંયા ઘઉંમાં 5 અને ગોળ કેટલા છે? તો કે 8 કિગ્રા. તો આવશે 8. આપણે 8માં 5 નાખીએ તો કેટલા થાય? તો કે 8, 9, 10, 11, 12 અને 13. અહીંયા સરવાળો કરવાનો થશે એટલે કુલ કેટલા ગ્રામ થશે? તો કે બંનેનું કુલ વજન થશે કે 13 કિલોગ્રામ સરવાળો થશે. ત્યાર પછીનો 12મો પ્રશ્ન, બટાકા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું થશે? બટાકા અને મકાઈનું બંનેનું એટલે બટાકા કેટલા કિલોગ્રામ છે? તો કે 10 કિલોગ્રામ. અને મકાઈ કેટલી છે? 15 કિલોગ્રામ. તો 10 કિગ્રા પ્લસ 15 કિગ્રા. જવાબ શું આવશે? તો કે 25 કિલોગ્રામ. આપણે બંનેનું કુલ વજન કેટલું થશે? તો કે 25 કિલોગ્રામ. ત્યાર પછી 13મો પ્રશ્ન, મકાઈ કરતાં ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? હવે ઘઉં કરતાં મકાઈનું વજન ખાસ કરીને ધ્યાન રાખજો, ઘઉં કરતાં મકાઈ છે એટલે મકાઈનું કુલ વજન કેટલું છે? તો 15. અહીંયા બાદબાકી થશે 15 કિગ્રા. ત્યાર પછી છે ઘઉં 5 કિગ્રા. હવે જો 5માંથી 5 જશે તો 0 ને 1ના 1 એમનામ. તો જવાબ આવશે કે ઘઉં કરતાં મકાઈનું વજન છે 10 કિલોગ્રામ વધારે છે. ત્યાર પછી 14, કોબીજ કરતાં બટાકાનું વજન કેટલું વધારે છે? કોબીજ કરતાં બટાકાનું વજન, હવે અહીં શું આવશે? તો કે 10 કિલોગ્રામ શું આપેલા છે? બટાકા આપેલા છે અને કોબીજ કેટલો? 1 કિલોગ્રામ. તો 10માંથી આપણે 1 બાદ કરીશું.
તો અહીંયા જીરોની ઉપર, જીરોની નીચે એક છે તો ભાગ આલે નહીં, તો આપણે એકની ઉપર કેટલા મૂકીશું તો કે જીરો, અને જીરોની ઉપર મૂકીશું દસ, કારણ કે દસ કાવાળી બાદબાકી થશે, દસમાંથી એક જશે એટલે કેટલા આવશે નવ, એટલે અહીંયા જવાબ શું આવશે તો કે નવ કિગ્રા છે તેનું વજન થશે. પંદર, સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે? તો અહીંયા કોષ્ટક છે એમાં સૌથી ઓછું વજન, તો કે સૌથી ઓછું વજન છે કોબીજનું, કારણ કે એક કિલોગ્રામ, તો લખવાનું સૌથી ઓછું વજન કોબીજનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન ત્રણ, વિભાગ અ અને વિભાગ બ સાથે સાચી રીતે જોડો. અ, એક, શરીરનું વજન કરવા. હવે શરીરનું વજન કરવું હોય તો અહીંયા કયો કિલોમીટર આવે તો કે ચાર નંબર આવશે. શું આવશે? ચાર નંબર. અહીંયા હું તમને સામે આન્સર લખતી જાઉં છું, ચાર નંબર છે. બે, સોના ચાંદીના ઘરેણાનું વજન કરવા માટે, તો અહીંયા શું આપ્યું છે? પહેલું, એટલે જવાબ આવશે એક. શાકનું વજન કરવા માટે શું આવશે? તો કે બે નંબર. ખાસ કરીને પહેલાની અંદર આવશે ચાર નંબર, બીજાની અંદર આવશે એક નંબર, અને ત્રીજાની અંદર આવશે બે નંબર. ત્યાર પછી ચોથા નંબર ઉપર છે, અનાજની બોરીનું વજન કરવા માટે. હવે અનાજની બોરીનું વજન કરવા માટે શું આવશે? તો કે અનાજની બોરીનું વજન કરવા માટે આવશે ત્રણ. ત્રણ નંબરે જે દોરેલું છે તે. ગેસના બાટલાનું વજન કરવા માટે, તો કે તેની સામે જ છે, પાંચ નંબરનું આવશે. રેડી? આ રીતે આન્સર આવશે. ત્યાર પછી છે પ્રશ્ન ચાર, ખાલી જગ્યા પૂરું. હવે જો અહીંયા કંઈ નથી, સિમ્પલ છે. હવે આપણે બે મિનિટનો જ વિડીયો છે. પ્રશ્ન ચાર, ખાલી જગ્યા પૂરું. પ્રશ્ન સોળની અંદર બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે. હવે તો અહીંયા છ આપ્યા છે, તો કે છ વાર અહીંયા બે આપેલા છે, તો અહીંયા શું લખવાનું? ખાલી બે. પ્રશ્ન સત્તર, સત્તરમાં અગિયાર કેટલી વાર છે? તો કે ત્રણ વાર. અહીંયા અગિયાર એક વાર આપેલા છે, તો અહીંયા જવાબ શું આવશે? ત્રણ. અઢાર, એક ચોકલેટના બે રૂપિયા હોય તો આઠ ચોકલેટની કિંમત, ખાલી જગ્યા થાય તો આઠનો ઘડિયો ક્યાં સુધી? બે સુધી, અથવા તો બેનો ઘડિયો આઠ સુધી, તો બે અઠા સોળ, તો અહીંયા રૂપિયા કેટલા થાય? સોળ રૂપિયા. હવે અહીંયા ઓગણીસ, ત્રણ આઠ, તો કે ત્રણ આઠ ચોવીસ. વીસ, વીસ નંબર ઉપર, સાત વખત એટલે, સાત વખત એક એટલે, એટલે અહીંયા લખવાનું સાત, અહીંયા એ લખવાનું એક. હવે પ્રશ્ન પાંચ, નીચેની પેટર્ન આગળ વધારો. બે ચાર છ આઠ, હવે શું આવશે? દસ, પછી આવશે બાર, પછી આવશે ચૌદ. આ રીતેની પેટર્ન વધી. હવે આમાં કેટલાનો ગેપ છે? બીજા નંબર પર ત્રણ ત્રણનો, ત્રણ પછી છ નવ બાર, પછી આવશે પંદર, પંદર પછી આવશે અઢાર, પછી આવશે કેટલા? એકવીસ. ત્યાર પછી છે છ, છ છનો ગેપ છે ત્રીજા નંબર ઉપર. જો છ છમાં બાર ના, છમાં છ નાખે એટલે બાર, બારમાં છ નાખે એટલે અઢાર. આમાં છનો ઘડિયો બોલવાનો છે. એક છ છ બે બાર, છ ત્રણ અઢાર, છ ચાર ચોવીસ, છ પંચા ત્રીસ, છ અહીંયા છ અહીંયા છત્રીસ, છ સાત બેતાલીસ. આ તમારી પેટર્ન પૂરી. પછી અહીંયા કેટલાનો ગેપ છે? તો કે ચોથા નંબર ઉપર છે દસ દસનો, તો દસ દુ વીસ, દસ તેત્રીસ, દસ ચાર ચાલીસ, દસ પંચા પચાસ, દસ છ સાઠ, દસ સાત સિત્તેર. પછી વીસનો કર્યો, તો વીસ તો એકવીસ, વીસ દુ ચાલીસ, વીસ દુ સાઠ, વીસ એંસી, વીસ પંચા સો, વીસ છ એકસો વીસ, વીસ સાત એકસો ને ચાલીસ. આ શું થયું? તો કે આપણા પેપરનું સોલ્યુશન છે, સિમ્પલ સોલ્યુશન છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.